नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 6 गुजराती व्याकरण में अभ्यास करीशुं, जेमा व्याकरण विभाग नंबर 1 में छे स अने श वाला शब्दों अर्थभेद। आपणे शब्दों स्पष्ट उच्चार करवा अत्यंत जरूरी छे। आपणे घणीवार स ने बदले श अने श ने बदले स नो उच्चार करता होईए छीए। आ बन्नेनुं साचुं उच्चारण आपणे जाणी लेवुं जोईए। स नुं उच्चारण ज्यां दात अने पेढा जोड़ाय छे त्यां जीभना टेरवाने अडાડીને स नुं उच्चारण करवुं जोईए। जेम के सात, साप, सपना, सीमा, सोमवार, सौम्य अने आसोपालव। श नुं उच्चारण जीभनो वच्चेनो भाग ऊपरना ताळवाने अडાડીને श नुं उच्चारण करवुं जोईए। जेम के शाप, शीतळ, शिष्टाचार, आशीष, शाळा, आशीर्वाद અને શેઠ। સ શ વાળા શબ્દોના અર્થભેદ, જેમાં પહેલા નંબરે છે શર એટલે કે બાણ અને સર એટલે સરોવર। બે નંબર શાપ એટલે બદ્દુઆ અને સાપ એટલે સર્પ સાપ। ત્રણ શરત એટલે હોડ, શરત એટલે ધ્યાન અને નજર। ચાર શાર એટલે છિદ્ર અને કાણું, સાર એટલે કશ અને લાભ। પાંચ પાશ એટલે ફાંસો, પાસ એટલે ઉત્તીર્ણ, પરવાનો। છ નંબર શત એટલે સો, સત એટલે સત્ય। સાત શાખ એટલે કે આબરૂ અને અટક, શાખ એટલે ઝાડ ઉપર પાકેલું ફળ, બારણાના ચોકઠાનો ઊભો ભાગ। આઠ નંબર શૂર એટલે શૌર્ય, જુસ્સા, સૂર એટલે નાદ અને અવાજ। નવ નંબર રાશ એટલે દોરડું, રાસ એટલે ગરબો। દસ નંબર શમ એટલે શાંત થવું, તે સમ એટલે સોગંદ અને સરખું। અગિયાર નંબર કેશ એટલે વાળ, કેસ એટલે મુકદ્દમો। હવે સ્વાધ્યાય, સ અને શ વાળા પાંચ શબ્દો શોધીને તેના અર્થભેદ લખો। વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ આટલું જ। નમસ્તે।